રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજે બજેટ સત્રના પ્રથમ ભાગની શરૂઆત થઈ. બજેટ સત્રને સંબોધિત કરતા તેમણે કહ્યું કે તમામ દેશવાસીઓને તહેવારો અને પ્રજાસત્તાક દિવસની શુભકામના. સાથે જ કહ્યું કે તેમની સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનું કામ કરી રહી છે. બજેટ સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સરકારે સંસદમાં ટ્રિપલ તલાક બિલને રજૂ કર્યું છે. મહિલાઓ કો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ને સુવિધા સંપન્ન મહિલાઓ સે બરાબરી કરને કા અવસર દિયા હૈ ઔર સામાજિક ન્યાય કે એક અનદેખે પક્ષ કા સમાધાન કિયા હૈ. અબ તક ઇસ યોજના કે તહેત 30 લાખ સે જ્યાદા ગેસ કનેક્શન દિયે જા ચુકે હૈ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના કે તહેત અબ તક લગભગ 10 કરોડ ऋण स्वीकृत किए गए हैं और 4 लाख करोड़ रुपए से ज्यादा का कर्ज दिया गया है. लगभग 3 करोड़ लोग ऐसे हैं जिन्होंने पहली बार इस योजना का लाभ उठाया है और स्वरोजगार शुरू करने में सफल हुए हैं. आर्थिक और सामाजिक लोकतंत्र को मजबूत करने के સરકાર કે યે પ્રયાસ હમારે રાષ્ટ્રીય જીવન કો ભી નયે સિરે સે પરિભાષિત કર રહે.